લાસ્ટ લેક્ચરમાં આપણે શાર્દુલ વિક્રીણી, વસંતિલ્કા, વસંત વંશસ્થ અને આર્યા શિક્રીણી મીટર જોઈ લીધા. હવે એના એમસીક્યુઝ ફોર્મ એક એક્ઝામ્પલ છે કે કઈ ટાઈપના એમસીક્યુઝ પૂછાય છે. સો ફર્સ્ટ એમસીક્યુઝ છે, હાઉ મેની માત્રાસ આર ધેર ઇન ધ આર્યા મીટર. તમારે આ ટાઈપના એમસીક્યુઝ આ રીતે રહેશે કે જે જે મીટર્સ હોય એના કેટલી માત્રા છે, કેટલા ક્વાર્ટર્સ છે, રાઈટ? એના તમે એક્ઝામ્પલ્સ અહીંયા લખાવું છું અને જે બી મેં એક્ઝામ્પલ બીજા જે લખાવ્યા છે આ જે છે એમસીક્યુઝ ફોર્મ છે કે આ રીતે એમસીક્યુઝ આવશે, રાઈટ? અને જે નવા કોઈ આપણે મીટર્સ જે આપણે જોઈ ગયા એના સિવાયના જો કોઈ એક્ઝામ્પલ્સ મળતા હોય તો એ બી જોઈ લઈએ. તો અહીંયા શું કહે છે, હાઉ મેની માત્રા સાથે ઇન ધ આર્યા મીટર, આર્યા મીટર્સની કેટલી માત્રાઓ હોય છે. સી મીન 57 ટોટલ ઓફ ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ, ચારેય ચરણની 57 માત્રાઓ થાય છે, 57 માત્રા. આ આપણને આઈડિયા જ નહોતો કે આ રીતે પણ પૂછી શકે. એક વસ્તુ એ જ જોઈ ગયા હતા કે ફર્સ્ટ ચરણમાં કેટલી માત્રા આવે, સેકન્ડ ચરણ, બીજા ચરણમાં કેટલા આવે છે, ત્રીજા ચરણ, પણ નંબરો બધાની થઈને કેટલી માત્રાઓ આવે છે એ નહોતી ખબર. સેકન્ડ એમસીક્યુઝ, હાઉ મેની લેટર્સ આર ધેર ઇન એવરી ક્વાર્ટર ઓફ એ સંજા ઓફ શિક્રીણી મીટર. હાઉ મેની લેટર્સ આર ધેર ઇન એવરી ક્વાર્ટર ઓફ સંજા ઓફ શિક્રીણી મીટર? સો 15 દરેક ચરણમાં, એવરી ક્વાર્ટર ઓફ સંજા મીન્સ દરેક ચરણમાં શિખરીણી છંદમાં કેટલા લેટર હોય છે, તો આન્સર આવશે 15. આઈડેન્ટિફાઈ ધ મીટર આઈડેન્ટિફાઈ ધ મીટર છંદ ઓળખાવો ઇન ધીસ લાઈન. અહીંયા જે આપ્યું છે એને ઓળખાવાનું છે, ખ્યાલ હોય તો. વ્યસને મિત્ર પરીક્ષા, આ રીતે એક જ લાઈન પણ આપેલી હોય, સુર પરીક્ષા રણાંગણે, આની ચાર લાઈન આવે છે પણ આ રીતે એક લાઈન પણ આપેલી હોય તો જે આ જે છે એ કયો છે, તો આન્સર આવશે આર્યા. આપણે પહેલાં જ મીટર્સમાં જોઈ ગયા કે મિત્રની પરીક્ષા ક્યારે થાય છે, બરાબર, સર્વણની પરીક્ષા ક્યારે થાય છે, સુરવીરની પરીક્ષાઓ ક્યારે થાય છે. આર્યા મીટર્સનું ફર્સ્ટ એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલું છે. નંબર 4, વોટ ઇઝ અનધર નેમ ઓફ આર્યા મીટર? જો આ બી નથી આપેલું આપણને ટેક્સ્ટબુકમાં કે આર્યા મીટર્સનું બીજું નામ શું છે. વોટ ઇઝ ધ અમુક સેન્ટેન્સ એવા હોય કે જે ટેક્સ્ટબુકમાં ન આપ્યા હોય છતાં આપણને એમસીક્યુઝમાં પૂછી લેતા હોય. અનધર નેમ ઓફ આર્યા મીટર. આપણે કોઈ વસ્તુ જે કંઈ ટોપિક કરીએ એને કંઈ જ બાકી રહેવી ન જોઈએ, એક એક વસ્તુને ખ્યાલ હોવો જોઈએ કે આર્યા મીટર્સનું બીજું શું નામ કહેવાય છે. તો કહે છે ગાથા, ગાથા. ધ લાઈન શું કહે છે એના પછીનો એમસીક્યુઝ, ધ લાઈન રસે રુદ્રે શિન્ના
रसे रुद्रे छिन्ना यमन सलगा इज द कैरेक्टरिसिटीज। जो आ एक जस्ट एक्जाम्पल है कि अहियाँ खाली आ पूछू है कि रसे रुद्र छिन्न सेने कैरेक्टरिसिटीज मीन्स तेनु लक्षण है कया छंदनु आ रीते तमने आपी दीधु हो एक लाइन में कि कैरेक्टरिसिटीज तमे आपणे जोई लीजिए कहीं जस्त ज र बराबर यमन सफलगा ए तो इज द कैरेक्टरिसिटीज। Characteristic of which chand? Sikrini. Kaya chandanu chhe? Sikrini ma rase rudra chinna charas ane agyar rudra. એટલે ટોટલ લેટર્સ હાઉ મેની આર ધેર 17 લેટર્સ અને એનું બંધારણ શું છે કે યમન સલગા ધેન 6 નંબર ઓફ વિચ છન આર ધ ફોલોઈંગ લાઇન એક્ઝામ્પલ of which chan are the following lines example number 1 Vivek Prashtanam અહીંયા જે લાઈન આપી છે એ કયા મીટર્સના એક્ઝામ્પલ છે વિવેક પ્રશ્નામ ભવતી વિનિપાતઃ શતમુખઃ સેકન્ડ લાઈન ગુણાયંતે દોષાઃ સુખન પદે દુર્જન મુકે આ બંને કયા છંદના એક્ઝામ્પલ છે વિવેક પ્રશ્નામ ભવતી વિનિપાત શતમુખ એ છે શિખરિણી એ જે શિખરિણી આન્સર કઈ રીતે આવે છે એનું આખું કદાચ 4 લાઈન હોય બરાબર અથવા એક લાઇનની પ્રમાણે બી આપણે જે 17 લેટર્સ થાય છે એ ચેક કરી લેવાના નંબર 7 હાઉ મેની લેટર્સ આર ધેર ઇન એવરી લાઇન ઓફ વંશસ્થમ મીટર મીન્સ વંશસ્થનમાં દરેક લાઇનમાં કેટલા લેટર્સ હોય છે સો 12 લેટર્સ
વોટ ઇઝ ધ ફોર્મેશન ઓફ વંસસ મીટર? વોટ ઇઝ ધ ફોર્મેશન ઓફ વંસસ્થ મીટર? સો વંસસ્થ મીટરનું બંધારણ શું છે? જત જ ર. વંસસ્થ મીટરનું ફોર્મેશન જત જ ર. હાઉ મેની લેટર્સ આર દેર ઇન એવરી ક્વાર્ટર? આ ખાસ ધ્યાન રાખજો, બધા જ MCQsનો તમને ખ્યાલ આવે કે કઈ રીતે કયા મીટર્સમાંથી કઈ રીતે કયો MCQs પૂછાતો હોય છે. આપણે મીટર્સ કરી ગયા પણ MCQsમાં લોકો બહુ ભૂલ કરી જાય છે કે કઈ રીતે હોય છે, કંઈ આઈડિયા નથી હોતો. એવરી ક્વાર્ટર ઓફ એ સ્ટ્રાન્ઝા ઓફ વસંત તિલકા, વસંત તિલકા મીટર્સમાં દરેક લાઇનમાં કેટલા લેટર હોય છે? 40. એન હાઉ મેની સૂર્યા, હાઉ મેની સૂર્ય 6 રસ અને જે પેલા રુદ્રની સંખ્યા એ અલગ, અને અહીંયા સૂર્યાશ્વ, હાઉ મેની સૂર્યા આર ધેર ઇન શાર્દુલ વિક્રીડિતમ? શાર્દુલ વિક્રીડિતમાં કેટલા સૂર્યની વાત કરવામાં આવી છે? તો 12. લાસ્ટ MCQ વી હેવ ટુ સી. After how many letters there is pose means yati. ઇન શિખરીણી, જે મીટર્સમાં આવતું હશે ત્યાં આપી દીધું છે આપણે ટેક્સ્ટ બુકમાં આપી કે પોઝ કર્યા કયા મીટર્સમાં કેટલા લેટર્સ હશે, બરાબર. સો શિખરીણી જે મીટર છે એમાં હાઉ મેની લેટર્સ દેર ઇઝ પોઝ યતી ઇન શિખરીણી આફ્ટર 6 and 11? સૂર્યાશ્વ સૂર્યાશ્વે યદિ સૂર્યાશ્વ યદિ મહ સચ્ચો હો સતત ગા, સતત ગા મસાજ સતત ગા ઇઝ ધ કેરેક્ટર
કેરેક્ટર ઓફ વિચ છન. વિચ મીટર વિચ છન કયા છંદનું છે? સૂર્યાસ્વરીમાં સ્વજ સતત. શાર્દુલ વિક્રેણી. હા, જસ્ટ ફોર એક્ઝામ્પલ મીટર્સના એન્ટીક્યુઝ કઈ રીતે પૂછાય છે. બધાના જ કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા સિલેક્ટેડ મૂક્યા છે કે આ રીતે આ એન્ટીક્યુઝના કેરેક્ટરિસ્ટિક્સ વધારે પૂછાતા હોય છે. પછી કેટલા લેટર્સે પોઝ આવે છે, કેટલા કયા આર્યાનું બીજું નામ શું છે, બરાબર એ રીતે બધાને. જસ્ટ ફોર એક્ઝામ્પલ, હવે આજે એક હવે ન્યૂ ટોપિક જ ફિગર ઓફ સ્પીચ, FOS, ઇન્ટ્રોડક્શન ઓફ ફિગર ઓફ સ્પીચ. ટેક્સ્ટબુક પેજ નંબર 97 છે. ટેક્સ્ટબુકમાં ફિગર ઓફ સ્પીચ, જેને ગુજરાતીમાં અલંકાર કહેવાય. આપણે 11th આવી જ ગયા છે, છતાં જે રીતે મીટર્સ બી આવતા હતા એનું આપણે બેઝિકમાં ગયા હતા, એ જ વસ્તુ અહીંયા આપણે બેઝમાં જઈશું. અને બીજી વસ્તુ એ કે કેટલા ટાઈપ્સના MCQsમાં તમારે શું થોડુંક બેઝમાં પણ પૂછાય, જે રીતે છંદમાં આવે એ રીતના. યુ સ્ટડી સમ જનરલ ડિટેલ્સ અબાઉટ અ ફિગર ઓફ સ્પીચ ઇન ક્લાસ 11. યુ સ્ટડી સેમી પોએટિકલ ફેન્સી, મેટાફોર એન્ડ હાઇપરબોલ વિથ ઇલ્યુટ્રેશન, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક એન્ડ અતિશયોક્તિ. આ આપણે અલંકારો આવી ગયા છે ફિગર ઓફ સ્પીચ. વી વિલ સ્ટડી હિયર ક્લેશા, પુન, વ્યાજ સ્તુતિ, વિરોધ એન્ડ અર્થાંતરન્યાસ. એટલે અહીંયા આપણે આ અલંકારો શીખવાના છે. ક્લેશ, વ્યાજ સ્તુતિ કયા કયા છે? આપણે 12th અંદર ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ આવી ગયા. અહીંયા આપણે પહેલો જે છે એ શ્લેષ છે, સેકન્ડ વ્યાજ સ્તુતિ, થર્ડ વિરોધ એન્ડ ફોર્થ અર્થાંતરન્યાસ. રાઈટ, આ આપણે આટલા અલંકારો શીખવાના છે. પહેલાં તો એ અલંકાર, એ શબ્દ શાના ઉપરથી આવ્યો છે? સો અલમ પ્લસ ક્રુ. આ તમારે MCQsમાં પૂછાય છે કે અલંકાર શબ્દનું ક્રિએશન, તો અલમ પ્લસ ક્રુ. કેટલા ટાઈપ્સના અલંકાર છે? તો શબ્દ અલંકાર, આ તમારે 11th સ્ટાર્ટિંગમાં આવતું હતું આપણે ખ્યાલ હોય તો. અલંકાર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અલંકાર? સો ઓર્નામેન્ટ્સ, રાઈટ. તો અહીંયા આપણે જે આવે છે શબ્દ અલંકાર અને અર્થાલંકાર. હવે બીજી વસ્તુ એ કે આપણે જે શીખવાના છે અર્થાલંકાર છે. શબ્દાલંકારનો મિનિંગ શું થાય કે જે એ વર્ડ ઉપર જ ડિપેન્ડ હોય, જો એ વર્ડની જગ્યાએ આપણે બીજો કોઈ શબ્દ મૂકી દઈએ તો એ અલંકાર રહેતો નથી. સ્ટાર્ટિંગના બેઝમાં એટલું ખબર હોવી જોઈએ કે શબ્દાલંકારનો મિનિંગ શું થાય અને અર્થાલંકારનો મિનિંગ શું થાય. અને અર્થાલંકારનું આખું જે કોઈ સેન્ટેન્સ આપ્યું હોય એના મિનિંગના ઉપર હોય છે. અને શબ્દાલંકારમાં શું હોય છે કે વર્ડ ઉપર ડિપેન્ડ હોય છે, કે જે વર્ડ આપ્યો હોય બરાબર એના ઉપરથી એ જો એની જગ્યાએ બીજો કોઈ શબ્દ મૂકીએ તો એ અલંકાર રહેતો નથી. ક્લિયર? હવે આ વસ્તુ બેઝ કે અલંકાર શબ્દ શાના ઉપરથી આવે છે? અલમ પ્લસ ક્રુ. અલંકારના કેટલા પ્રકાર છે? શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે આપણે જે આવે છે એ અર્થાલંકાર આવે છે.
અને પહેલાં તો જે 11th સ્ટાન્ડર્ડમાં આવતું હતું ઉપમા, બરાબર, એને જેની કમ્પેરિઝન કરવાની હોય અને જે સાધારણ ધર્મ બંનેમાં કોમન વસ્તુ હોય એ બહુ અહીંયા એટલું ડીપમાં નથી. ખાલી એ જસ્ટ 11th કે એ માં અલંકાર આવતો હતો એમાં જે કમ્પેરિઝન કરતા હતા કે કોના જેવું છે, બરાબર, આ સેમ છે આ બંને વસ્તુ એના ઉપર. અહીંયા જોઈએ આપણે પહેલો જ અલંકાર શ્લેષ. બહુ જ ઇઝી છે અલંકાર જે અત્યારે 12th આવે છે એ પૂર્ણ શ્લેષ અલંકાર. હવે આ બી એમસીક્યુઝમાં કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખવું જ પડશે, જે રીતે મીટર્સની અંદર આવતું હતું એ જ રીતે. હવે અહીંયા શું કહે છે પૂર્ણ શ્લેષમાં એનું કેરેક્ટરિસ્ટિક્સ, શ્લેષ સ વાક્ય એકસ્મિન યત્ર અનેકાર્થાપવત. શ્લેષ સ વાક્ય મીન્સ જે વાક્યમાં એકસ્મિન યત્ર અનેકાર્થાપવત, જે એક શબ્દના ઘણા અર્થ થતા હોય ત્યાં શ્લેષ પ્રયોજાયો હોય. ઇટ મીન્સ ધેટ વેર ધેર કેન બી મોર ધેન વન મિનિંગ ઓફ સેન્ટેન્સ ધ ફિગર ઓફ સ્પીચ ઇઝ સ્પૂન. જ્યાં વાક્યના એકસ્મિન એક જ વાક્યના ઘણા બધા અર્થ થતા હોય ત્યારે એ શ્લેષ અલંકાર કહેવાય છે. સાવિધ છે. ફોર એક્ઝામ્પલ, શું કહે છે એક્ઝામ્પલમાં, કેશવમ પતિતમ, કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમાગતા. અહીંયા આ શ્લેષ અલંકાર, કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમાગતા, શ્લેષ અલંકારનું કેરેક્ટરિસ્ટિક્સ એવું કહે છે કે જે એક વાક્યના આ આખું સેન્ટેન્સના છે, બરાબર, એના બીજા પણ મિનિંગ થતો હોય, ઘણા બધા થતા હોય અથવા બીજો પણ મિનિંગ થતો હોય, એક તો મિનિંગ થાય પણ બીજા પણ બીજા મિનિંગ થતા હોય ત્યારે એ શ્લેષ અલંકાર કહેવાય છે. અહીંયા જ આગળ શું કહે છે, રુદંતી કૌરવાહ, રુદંતી કૌરવાહ સર્વે, હા હા કેશવ કેશવ. સાવ સિમ્પલ છે કે એક જ સેન્ટેન્સના એ સિવાયનો બીજા પણ મિનિંગ થતા હોય ત્યાં શ્લેષ અલંકાર હોય છે. હવે અહીંયા શું છે કે કેશવ, હવે અહીંયા કઈ રીતે બીજો, જો એક સેન્ટેન્સનો આખો મિનિંગ થાય છે તો એ સમજાવું, તો પહેલો મિનિંગ શું થાય છે કે કેશવમનો મિનિંગ તો ખબર છે, કેશવ એટલે કૃષ્ણ, પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષવા માગતા, આટલી લાઈનનો એક મિનિંગ શું થાય છે કે કૃષ્ણને જોઈને પાંડવો આનંદિત થઈ ગયા, કૃષ્ણને આવતા જોઈને પાંડવો છે ખુશ થઈ ગયા, બસ હર્ષમાં આગતા એટલે ખુશ થઈ ગયા. રુદંતી કૌરવ હા સર્વે, હા હા કેશવ કેશવ. હવે બીજો સેકન્ડ મિનિંગ શું છે કે અરે, અને દરેક કૌરવો રડવા લાગ્યા કે અરે કૃષ્ણ કૃષ્ણ કેમ, કેમ કે કૃષ્ણ કોના પક્ષમાં હતા, પાંડવોના પક્ષમાં, એટલે મહાભારતના યુદ્ધમાં એમ કે કૃષ્ણને પોતાના પક્ષમાં આવીને જોઈને એ પાંડવો આનંદિત થઈ ગયા અને કૌરવો અરે કૃષ્ણ અરે કૃષ્ણ. એક આ જ મિનિંગ ક્લિયર છે. અને બીજો મિનિંગ શું કહે છે કે કેશવમનો મિનિંગ શું થાય છે વેદ્યામાં, પાંડવોનો અલગ મિનિંગ થાય છે અને કૌરવોનો પણ અલગ મિનિંગ થાય છે એ જોઈએ. ચલો શું કહે છે, આ ત્રણેયનો અલગ મિનિંગ થશે એટલે આખો સેન્ટેન્સનો સેન્સ ચેન્જ થઈ જશે, બરાબર. એ જોઈએ કે કેશવનો મિનિંગ શું થાય છે પાંડવાનો અને કૌરવાનો. એક સેન્ટેન્સ પ્રમાણે શું થયું કે પાંડવો આનંદિત થઈ ગયા અને કૌરવો રડવા લાગ્યા કે કૃષ્ણને આવતા જોઈને. હવે બીજું શું કહે છે, પહેલાં જોઈએ, સિંહ કેશવા દેર ઇઝ કૃષ્ણ ફેલ્ટ પાંડવા, મીન્સ ઇન્ક્લુડિંગ યુધિષ્ઠિરા. ફેલ્ટ પાંડવા એટલે
પતિતમનો મિનિંગ આમ ફેલ થાય, પણ અહીંયા શું મિનિંગ કરવાનો છે કે ઇન્ક્લુડિંગ, એમની સાથે જોઈન્ટ થયા ત્યારે. રિજોઇસ ઓલ ધ કૌરવાસ ઇન્ક્લુડિંગ દુર્યોધન સ્ટાર્ટેડ ક્રાઇંગ સેઇંગ ઓ કૃષ્ણ ઓ કૃષ્ણ, અને બધા જ કૌરવો સ્ટાર્ટેડ ક્રાઇંગ ઓ કૃષ્ણ ઓ કૃષ્ણ. હવે અહીંયા શું કહે છે, ધ વર્ડ કેશવ પાંડવા એન્ડ કૌરવા, આ મિનિંગ હેવ ટુ મિનિંગ, આ બધાના જ બે મિનિંગ છે. શ્લેષ અલંકારનું એ જ વસ્તુ સમજવાની છે કે એ સેન્ટેન્સનો બીજા પણ અર્થ થતા હોય છે, જે આપ્યો છે એ સિવાયના એની અંદર આપેલા વર્ડ્સ, મેઇન મેઇન જે વર્ડ્સ હોય એના બધાના બીજા પણ મિનિંગ થતા હોય, એટલે આખો સેન્સ સેન્ટેન્સનો બદલાઈ જતો હોય છે. વી ફાઇન્ડ વન મિનિંગ ધ અબાઉ નોટેડ ટ્રાન્સલેશન, બીજો એક મિનિંગ તો આપણે જોઈ લીધો કે કેશવનો એક બીજો એક મિનિંગ શું આપ્યો છે સેન્ટેન્સમાં, કૃષ્ણ પાંડવો, સો એ બધા જે યુધિષ્ઠિરને એ બધા પાંડવો છે બરાબર, એન્ડ કૌરવો છે જે દુર્યોધન એ બધા કૌરવો છે, રાઈટ. હવે બીજી વસ્તુ, ધ અધર મિનિંગ ઓફ ધ શ્લોકા વિથ ધ વર્ડ ઇઝ કે મીન્સ, અહીંયા હવે બીજો મિનિંગ શું કહે છે કે અહીંયા કે શવમ આપેલું છે, રાઈટ. અહીંયા કેનો મિનિંગ એટલે આખા વર્ડમાં સમજાવું કે મીન્સ ધેટ વિચ હેઝ ફોલન ઇન વોટર શવ, કે અને શવ, શવ મીન્સ ડેડ બોડી જે વોટરની અંદર પડી ગયું છે, મીન્સ એ ડેડ બોડી શું કહે છે, વિચ હેઝ ફોલન ઇન વોટર ડેડ બોડી. કેશવનો મિનિંગ અહીંયા આ રીતે જો સેપરેટ કરી થોડુંક તો કે શવ મીન્સ ડેડ ફોલન વોટર ઇન ધ ડેડ બોડી. Which has fallen in water, and shav no meaning આપ્યો છે dead body, બરાબર. એટલે શબનો કેશવનો મિનિંગ શું થાય, જે પાણીમાં શબ પડી ગયું છે એ કેશવનો મિનિંગ શું થશે, જે ડેડ બોડી પાણીમાં પડી ગયું છે. અને અહીંયા પાંડવોનો મિનિંગ શું આપ્યો છે, બીજો મિનિંગ ફિશ, આ ફર્સ્ટ મિનિંગ છે અને આ સેકન્ડ મિનિંગ છે. અહીંયા પણ આ ફર્સ્ટ મિનિંગ અને આ જે છે એ સેકન્ડ મિનિંગ. આખો ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે શું જોયું કે કૃષ્ણને પોતાના પક્ષમાં આવતા જોઈને પાંડવો ખુશ થઈ ગયા અને કૌરવો ક્રાઈંગ રડવા લાગ્યા. હવે સેકન્ડ મિનિંગ પ્રમાણે શું કહે છે, કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા, તો અહીંયા સેકન્ડ મિનિંગ પાંડવા મીન્સ ફિશ એન્ડ કૌરવા મીન્સ જોઈએ શું કહે છે, પાંડવા મીન્સ ફિશ એન્ડ કૌરવા મીન્સ ક્રોસ, બરાબર. આ કૌરવોના જે બધા કૌરવો છે દુર્યોધન, અને બીજી વસ્તુ છે અહીંયા ક્રોસ. સીંગ અ ડેડ બોડી ઇન વોટર ફિશ રિજોઇસ એન્ડ ક્રોસ કાઉડ, મીન્સ આખો જ વસ્તુ બદલાઈ કે પાણીમાં ડેડ બોડી પાણીમાં પડી ગયું એથી કોણ ખુશ થાય, કોને મળે આખી વસ્તુ, જે કંઈ પાણીમાં પડ્યું તો પાણીમાં કોણ ખુશ થઈ ગયું જે પડ્યું, તો ડેડ બોડી ફિશ જે છે એ ખુશ થઈ ગયા, અને ક્રો એ કાગડાઓ છે એ શાઉટ કરવા લાગ્યા ઓ પાણીમાં, હા હા કેશવ કેશવ, હા હા કેશવ કેશવ મીન્સ આ ડેડ બોડી પાણીમાં ગયું. સી અહીંયા જોઈએ, ધેર આર ટુ મિનિંગ ઓફ ધ વર્ડ કેશવમ, કૃષ્ણ એન્ડ અ ડેડ બોડી ઇન વોટર, પાંડવા એન્ડ ફિશ, કૌરવાસ એન્ડ ક્રોસ. ધ ટુ મિનિંગ ઓફ ધ વર્ડ્સ ક્રિએટ વન્ડર હિયર. આખું ફરી એક વખત ટ્રાન્સલેશન કહી દઉં કે અહીંયા ફર્સ્ટ મિનિંગ પ્રમાણે ટ્રાન્સલેશન આપણે સમજી લીધું કે કૃષ્ણને પોતાના પક્ષમાં આવતી જોઈને પાંડવો રિજોઇસ ખુશ થઈ ગયા, અને કૌરવો એ શું કરે છે, ક્રાઇમ ઓ કેશવ ઓ કેશવ, રુદંતી મીન્સ ક્રાઇમ. હવે સેકન્ડ મિનિંગ પ્રમાણે જે ડેડ બોડી પાણીમાં, ફોલન ઇન ધ વોટર ડેડ બોડી, ઓલ ફિશ આર રિજોઇસ, બધી ફિશ ખુશ થઈ જાય છે, પાંડવો મીન ફિશ, રુદંતી કૌરવા ક્રોસ ક્રાઇંગ ઓ ડેડ બોડીઝ, પાણીમાં પડી ગયું, હા કેશવ ઓ કેશવ ઓ ડેડ બોડીઝ ફોલન વોટર, એટલે ક્રો ઇઝ ક્રાઇંગ, ક્લિયર. એટલે આ રીતે જે સેન્ટેન્સમાં આ અમુક જે મેઇન વર્ડ્સના જે બે મિનિંગ થતા હોય ત્યાં શ્લેષ અલંકાર કહેવાય. બહુ સિમ્પલ છે, એટલે શ્લેષ અલંકારના
આ રીતે બે મિનિંગ થતા હોય છે. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ આપણે અહીંથી અહીં સુધી કે જે કૃષ્ણના કૃષ્ણ ઇન કેશવ મીન્સ ધ વિચ હેઝ ફોલન ઇન વોટર ડેડ બોડી, પાંડવો મીન્સ જે પાંડવો પાંચ અને ફીસ, એન્ડ કૌરવા મીન્સ જે દુર્યોધન એન્ડ કૌરવા એન્ડ ક્રોસ, રાઈટ. હવે અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે જેટલેશ અલંકારનું, તમારે એમસીક્યુઝમાં પૂછાય છે. વીરતા સંતિ ભૂપાલા સામ્યતમ તુ મહાલય. હવે અહીંયા એક જ આખા વર્ડ ઉપરથી છે આ મહાલયના બે મિનિંગ થાય છે. એક મિનિંગ એ થાય છે કે મહા પ્લસ આલય, એ રીતે જોઈએ તો મહા પ્લસ આલય તો પેલેસ થશે, બરાબર. મહાલય મીન્સ મહેલ. અને બીજો એક સેકન્ડ મિનિંગ પ્રમાણે મહા પ્લસ લય, તો આ રીતે એનો જો કરીએ મહાલયના આખા બે મેં એના અર્થ થાય છે મિનિંગ પ્રમાણે, તો આખો સેન્ટેન્સનો ચેન્જ થશે બે વખત. તો અહીંયા મહાલય પ્લસ મહાવિનાશ, બરાબર. હવે આનું એક એક મિનિંગ એ રીતે થાય કે મહાલય વીરતા શાંતિ ભૂપાલા, ભૂપાલા મીન્સ કિંગ, એનો એક જ મિનિંગ થશે, ભૂપાલા મીન્સ કિંગ થાય. સંતિ ભૂપાલા એક મિનિંગ એ થાય કે રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે. અને બીજો એક જો પહેલે ફર્સ્ટ મિનિંગ મહા પ્લસ આલય રહીએ, તો આનો મિનિંગ એ થાય કે રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે, રેસ્ટ, ટેકિંગ અ રેસ્ટ. એન્ડ રાજાઓ અત્યારે બીજા સેકન્ડ પ્રમાણે મહા પ્લસ લઈ એ રીતે લઈએ તો મહાવિનાશ, તો એના પ્રમાણે શું થશે કે રાજાઓ અત્યારે મહાવિનાશમાં, બહુ મોટા યુદ્ધમાં, મહાવિનાશમાં એટલે મોટા યુદ્ધમાં, મહાવિનાશમાં મૃત્યુ પામ્યા છે. વીરતા સંતિ ભૂપાલા સામ્યં તુ મહાલય, એટલે આ તમારે ખાસ આ એમસીક્યુ આ ક્લેશ માટે પૂછાય છે કે આટલી જ લાઈન આપી હોય કે આ કયો અલંકાર છે, એફ ઓ એસ ફિગર ઓફ સ્પીચ છે, રાઈટ. તો વીરતા સંતિ ભૂપાલા સામ્ય તુમ તું મહાલય, તો મહાલય મહા પ્લસ આલય મીન્સ પેલેસ એન્ડ મહા પ્લસ લય મહાવિનાશ, એ પ્રમાણે આખો બે અર્થ થાય કે રાજાઓ અત્યારે મહેલમાં આરામ કરે છે અને બીજો કે રાજાઓ અત્યારે મહાવિનાશમાં મૃત્યુ પામ્યા છે. ક્લિયર. બીજો થર્ડ એક્ઝામ્પલ, આ જે જે એમ એક્ઝામ્પલ જે મોસ્ટ આઈએમપી છે કે જે એમસીક્યુઝમાં આવે છે, તમારે અત્યાર સુધી ઘણી બધી વખત જોઈ લીધા છે પેપરમાં અને એમસીક્યુઝ બુકમાં, એમસીક્યુઝ બુકમાં બી આપેલા છે. Mm-hmm.
એક આટલી જ લાઈન આપી હોય છે એક જગ્યાએ કે વિભાતી વિભા કર. હવે અહીંયા વિભાતી મીન્સ શોભે છે, બરાબર. હવે વિભા કરતો મિનિંગ બે થાય છે, કે રાજા અને બીજો એક થાય છે સૂર્ય. એટલે એને કમ્પેરિઝન આખો શ્લોક આપ્યો છે કે રાજા કોને જેવા શોભે છે અને બીજો એક મિનિંગ કે સૂર્ય કોના જેવા શોભે છે. એટલે આટલું જ એક લાઈન આપેલી હોય છે વિભાતી વિભા કરે, એટલે એનું એક્ઝામ્પલ છે તો કે શ્લેષ અલંકાર. કયો ફિગર ઓફી છે તો કે શ્લેષમાં. આખી ચાર લાઈનનો શ્લોક છે પણ તમને MCQsમાં ખાલી આટલું જ પૂછે છે કે વિભાતી વિભા કરો, એમાં બી આવી જાય કે રાજા શોભે છે અને સૂર્ય શોભે છે, બે આવી શકે, બરાબર. એટલે વિભા કરનો મિનિંગ સૂર્ય બી થાય અને બીજો રાજા બી થાય છે, ક્લિયર. હવે બીજો જોઈ લઈએ. વ્યાજ સુધી આર્ટફુલ પ્રેસ. વ્યાજ સુધી આર્ટફુલ પ્રેસ. કેરેક્ટરિસિટીઝ. વ્યાજ સ્તુતિર મુખે નિંદા. વ્યાજ સ્તુતિર મુખે નિંદા. સ્તુતિર્યા રૂઢિર અન્યથા. સ્તુતિર મુખે નિંદા અને નિંદા સ્તુતિર્યા. શું કહે છે? અપ્રેન્ટ સ્પ્લેન્ડર ઓફ પ્રેઝ બીકમ અલ્ટિમેટલી ક્વાઇટ અધરવાઇઝ. ધેર ઇઝ સ્પ્લેન્ડર બીકમ પ્રેઝ એન્ડ પ્રેઝ સ્પ્લેન્ડર. મીન્સ નિંદા દ્વારા સ્તુતિ અને સ્તુતિ દ્વારા નિંદા. સ્પ્લેન્ડર બીકમ પ્રેઝ. પ્રેઝ મીન્સ સ્તુતિ કરવી અને સ્પ્લેન્ડર બીકમ પ્રેઝ. નિંદા દ્વારા સ્તુતિ કરવી અને સ્તુતિ દ્વારા નિંદા કરવી. વખાણ કોઈને કરવા હોય પણ ઘણી વખત નિંદા દ્વારા વખાણ કરતા હોય, ઘણી વખત એની નિંદા કરતા હોય પણ વખાણ કરીને નિંદા કરતા હોય. ઘણી વખત કોઈને ટોન્ટમાં સાંભળ્યું હશે કે આપણા વખાણ કરે પણ એની પાછળ એનો નિંદાનો ભાવ રહેલો હોય. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ એલ્યુટેશન ઓફ સ્પ્લેન્ડર. બેક બાઇટિંગ બાય સ્પ્લેન્ડર. એટલે અહીંયા નિંદા દ્વારા સ્તુતિ. પહેલું એક્ઝામ્પલ છે નિંદા દ્વારા સ્તુતિનું છે. સ્પ્લેન્ડર એટલે નિંદા. એ પહેલું એક્ઝામ્પલ આપ્યું છે. જો બે વસ્તુ થાય છે વ્યાજ સ્તુતિમાં, શું કહે છે કે નિંદા દ્વારા સ્તુતિ કરવાનું. સ્પ્લેન્ડર બીકમ પ્રેઝ. એટલે અહીંયા નિંદા દ્વારા સ્તુતિ. નિંદા દ્વારા સ્તુતિ કરતા હોય એટલે નિંદા કરતા હોય પણ આમ એના વખાણ થતા હોય, સ્તુતિ કરવામાં આવતી હોય. અને બીજું એક પ્રેઝ બીકમ સ્પ્લેન્ડર. સ્તુતિ દ્વારા નિંદા થતી હોય. સ્તુતિ એટલે આમ વખાણથી નિંદાનો ભાવ આવતો હોય, બરાબર. હવે અહીંયા પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે કહ સ્વધુની વિવેક હસ્તે પાપીનો રહેશે દિવમ. દિવમ મીન્સ હેવન. કહ સ્વધુની વિવેક હસ્તે. તારો વિવેક ક્યાં ગયો? પાપીનો રહેશે દિવમ. અહીંયા છે ને ગંગાને, રિવર ગંગાની સ્તુતિ કરી છે પણ પહેલાં એની નિંદા કરી છે અને એને સ્તુતિ કરવામાં આવે છે. નિંદા દ્વારા સ્તુતિ કરી છે. એનો મિનિંગ શું કહે છે? સ્વ કહ સ્વધુની વિવેક હસ્તે પાપીનો રહેશે દિવમ. તારો વિવેક ક્યાં ગયો કે જે પાપીઓને તે પણ તું સ્વર્ગમાં લઈ જાય છે. ગંગાને એમ કહે છે કે તારો વિવેક ક્યાં ગયો, તું પાપીને પણ સ્વર્ગમાં લઈ જાય છે. અને બીજી વસ્તુ એની પાછળ શું ભાવ આપ્યો છે કે ગંગા નદી કેટલી પવિત્ર છે કે એ પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય છે. શું કહે છે? ઓ રિવર ગંગા
where is your culture, your modesty in taking sinner to heaven? તારો વિવેક ક્યાં ગયો કે તું એમ કે સારું નરકું પારખવાની અહીંયા ગંગાની વાત છે કે તારે સારું નરકું પારખવાનો વિવેક પણ રહ્યો નથી. સારું ખરાબ, સારું નહોતું એટલે સારું ખરાબ પારખવાનો પણ વિવેક રહ્યો નથી કે તું જો પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય છે. હિયર એપરેન્ટલી ક્રિટિઝમ લેવલ અગેન્સ્ટ ગંગા ઇઝ ધેટ શી હેઝ નોટ રિમેન મોડેસ્ટ કલ્ચર બટ ઇન ફેક્ટ ઇમ્પ્લિસિટલી ગંગા ઇઝ પ્રેઝ. અહીંયા એક વસ્તુ છે કે ગંગા નદીનો અહીંયા વિવેક રહ્યો નથી, એ દ્વારા એની નિંદા કરી છે, પણ અહીંયા ગંગાની સ્તુતિ થઈ છે કે એઝ ગંગા ઇઝ અ ડેટી વુ ટેક્સ ઇવન સિનર ટુ હેવન. પણ અહીંયા એ રીતે પણ કહેવામાં આવ્યું છે એના બીજા મિનિંગમાં કે અહીંયા ગંગાને એ રીતે પણ કહે છે કે ગંગા એટલી સરસ નદી છે કે જે પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય છે. સો હિયર ધ ફિગર ઓફ સ્પીચ ઇઝ વ્યાસ સ્તુતિ, એટલા માટે અહીંયા એ વ્યાસ સ્તુતિ અલંકાર થયો છે. પહેલાં એની નિંદા કરી કે અરે તારામાં એમ કે સારું અને ખરાબનો કોઈ વિવેક રહ્યો નથી કે તું જો સિનર્સને પણ હેવનમાં લઈ જાય છે, અને સેકન્ડમાં કે શું કહે છે ગંગા ઇઝ પ્રેસ, ગંગા ઇઝ અ ડેટી વુ ટેક્સ ઇવન સિનર ટુ હેવન. અહીંયા બીજામાં શું ગંગાની સ્તુતિ કરી છે કે ગંગાને ખરેખર કે જે પાપીને પણ સ્વર્ગમાં લઈ જાય છે. સેકન્ડ, બેક વેટિંગ બાય અ પર્સન વુ પ્રેઝ, જે સ્તુતિ દ્વારા નિંદા થતી હોય. ઘણા લોકો પાસે આપણે સાંભળીએ આપણા વખાણ કરે છે કે આપણી નિંદા કરે છે, ખ્યાલ આવે નહીં. આપણે કોઈ વસ્તુમાં ટોન્ટમાં સંભળાવતા હોય અથવા પહેલાં આપણી સારી વાત કરી દે અને એની પાછળનો આપણો માઇનસ પોઈન્ટ પણ કહી દેતા હોય, એ ખ્યાલ આવે નહીં, ત્યારે આ ઘણી બધા રેફરન્સ યુઝ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ શું આપ્યું છે, કિમ અહમ વદામી ખલ દિવ્ય મતે. કિમ અહમ, શું કહું, વદામી શું કહું, ખલ મીન્સ રિયલી ખરેખર, દિવ્ય મતે મીન્સ દિવ્ય બુદ્ધિવાળા અથવા બહે બુદ્ધિશાળી માણસ. ગુણ પક્ષપાત અભિતો ભવ, તારો જે પક્ષપાત છે તેનો કે દુર્જન પ્રત્યેનો, કે દુર્જનને અહીંયા શું કહે છે કે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, તારા એમ કે ગુણ પ્રત્યેના પક્ષપાતને હું શું કહું, ભવત એટલે તારા ગુણ પ્રત્યેના પક્ષને હું શું કહું. કારણ કે દુર્જનને સારા ગુણોની એલર્જી હોય, એ લોકો સારા ગુણો એક્સેપ્ટ કરી શકે નહીં, તો એ પ્રત્યેના એ પ્રકારના લોકોને પણ એ એક્સેપ્ટ કરી શકે નહીં, કારણ કે દુર્જનની બુદ્ધિ જ એ દુષ્ટની હોય. તો શું કહે છે, ગુણશાળીનો નિખિલ સાધુજના નામ, ગુણશાળીનો જે વર્ચ્યુઅસ પીપલ છે એ બધા જ સાધુજના નામ એટલે સજ્જન લોકોને, એ વર્ચ્યુઅસ લોકોને તું, યદ અહર્નિશમ, અહર્નિશમ મીન્સ ડે એન્ડ નાઇટ, ન ખલુ વિશ્મરસી, તું એમને ખરેખર ભૂલતો નથી. અહીંયા જો દુર્જન વ્યક્તિને વખાણ કરીને એની નિંદા કરી છે, તું એના વખાણ કર્યા કે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, તારું શું કહેવું કે પક્ષપાત પ્રત્યેના તારા એ ગુણ વિશે શું કહેવું, કે તું દરેક ગુણવાન વર્ચ્યુઅસ પીપલને સજ્જનોને દિવસ રાત ભૂલતો નથી. કેમ, કારણ કે એ કહેવાનો સેન્સ શું છે કે દુર્જન માણસ છે એ કઈ રીતે વર્ચ્યુઅસ પીપલને ગુણવાન લોકોને હેરાન કરવા એ જ એ વિચારતો હોય, એટલે કહેવાનો સેન્સ પાછળનો એ છે કે દિવસ રાત એમનું સ્મરણ કર્યા કરે છે. એમ શું કે છે, ઓ વિક્ટ પર્સન વિથ બ્રિલિયન્ટ, જો વિક્ટ પર્સન કીધું અને બ્રિલિયન્ટ, એના વખાણ કરી પણ એના નિંદાનો ભાવ છે. ડિવાઇન ઇન્ટેલિજન્ટ, દિવ્ય બુદ્ધિવાળા ઇન્ટેલિજન્ટ, વોટ કેન આઈ સે અબાઉટ યોર પાર્ટિલિટી, તારા એમ કે પક્ષ તરફનું શું કહેવું. ફોર વર્ચ્યુઅસ, એ ગુણવાન લોકોના પક્ષ તરફનું શું કહેવું, યુ રિયલી ડુ નોટ ફોરગેટ ઓલ ધ વર્ચ્યુઅસ, તું ખરેખર એ લોકોને ક્યારેય ભૂલતો નથી. પર્સન એની ટાઈમ, વર્ચ્યુઅસ અથવા મેરિટરિયસ પર્સન એની ટાઈમ, એ લોકોને ક્યારેય તું ભૂલતો નથી. એટલે આ જે સેકન્ડ એક્ઝામ્પલ થયું એ શું છે, સ્લેન્ડર બીકમ પ્રેઝ, અથવા આ છે પ્રેઝ બીકમ સ્લેન્ડર. આ બીજું એક્ઝામ્પલ છે પ્રેઝ બીકમ સ્લેન્ડર, નિંદા સ્તુતિ કરી પણ એની નિંદા છે.
ક્લિયર. પછી એનું બીજું એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ તો તમારી ટેક્સબુકમાં જ આપ્યા છે કે નિંદા દ્વારા સ્તુતિ અને સ્તુતિ દ્વારા નિંદા, પ્રેઝ બીકમ સ્લેન્ડર અને સ્લેન્ડર બીકમ પ્રેઝ. એટલે અને એક આપણી પાસે બીજું એક એક્ઝામ્પલ છે જે તમારા એમસીક્યુઝમાં આવે છે. જનકશ્ય સુતા વ્યુડા તન્ય દશરથે ત્વયા. ત્વયા એટલે તમને, ધન્ય છે. દશરથે, દશરથ એટલે દશરથ રાજાના પુત્ર, દશરથ સુતા એટલે દશરથ રાજાના પુત્ર, તમને ધન્ય છે. શું ધન્ય છે? કે જનકશ્ય સુતા વ્યુઢા, તમે જનક પુત્રી સાથે લગ્ન કર્યા, એ એના વખાણ થયા, પણ નિંદા દ્વારા વખાણ થયા છે. અહીંયા સ્લેન્ડર બીકમ પ્રેઝ છે. કઈ રીતે? તો પહેલાં તો અહીંયા નિંદા દ્વારા રામની સ્તુતિ કરી છે. તો શું કહે છે કે હે દશરથ પુત્ર, ધન્ય હો, તમે જન્મદાતા. હવે જનકનો મિનિંગ થાય જન્મદાતા થાય છે, અને આમ જનક એટલે શું થાય કે સીતાના પિતાનું નામ, એટલે જનક રાજા હતા બરાબર, એના ઉપર એ જનક, પણ એનો મિનિંગ થાય જન્મદાતા. હવે જન્મદાતાની પુત્રી સાથે લગ્ન કર્યા એટલે એક રીતે એના બહેનના રિલેશનમાં થાય, ને એક રીતે એમ કે જન્મદાતાની પુત્રી સાથે તમે લગ્ન કર્યા. જન્મદાતા એટલે આમ નિંદા કરી છે, પણ આમ રામની સ્તુતિ કરી છે, પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું. જન્મદાતા કહેવાય તો જન્મદાતા એટલે બધાના જ, જે જનક રાજાની વાત છે, અને બીજો રામની સ્તુતિ કરવામાં આવી છે. એટલે અહીંયા વ્યાસ સ્તુતિ. હવે અહીંયા હિયર ઇટ અપીયર્સ ધેટ અ વીક પર્સન ડઝ નોટ ફોરગેટ વર્ચ્યુઅસ પર્સન એની ટાઈમ. અહીંયા એ ક્યારેય એ ભૂલતો નથી વીક પર્સન, બટ ધ મિનિંગ, ધ ઇન્ટેન્ટ ઇઝ ધેટ અ વીક પર્સન ટ્રબલ ગુડ પર્સન ઓલ ધ ટાઈમ. સો હિયર ધ ફિગર ઓફ સ્પીચ ઇઝ વ્યાસ સ્તુતિ આઈરોનિંગ, મીન્સ અહીંયા એ ફિગર ઓફ સ્પીચ જે વ્યાસ સ્તુતિ થાય છે, કે જે સ્તુતિ કરીને પણ નિંદા કરવામાં આવે, અને અહીંયા નિંદા કરીને પણ સ્તુતિ કરવામાં આવે, એટલે એ આટલા અહીંયા વ્યાસ સ્તુતિ કમ્પ્લીટ થઈ.